વાડી તાલુકાના ઉમરસાડી દેસાઈવાડ વિસ્તારમાં હાલ કેરીના પાકની મોસમ હોય છે. કેરી વાડીમાંથી થતી ચોરી હોવાની ઘટનાને લઈને ઉમરસાડી દેસાઈવાડ તેમજ આસપાસના વિસ્તારોમાંથી ખેડૂત ભાઈઓ આજ રોજ પાદરી પોલીસ મથકે રૂબરૂ ભારતીય કિસાન સંઘના મંત્રી ભરતભાઈ નારણભાઈ દેસાઈ, દિલીપ દેસાઈ, ભરતભાઈ દેસાઈ તેમજ અન્ય 10-12 જેટલા ખેડૂતો પીએસઆઈ આરપી સોલંકીને સમગ્ર કેરીની થતી ચોરી અંગે લેખિતમાં રજૂઆત કરી હતી. પાડી તાલુકાના ઉમરસાડી દેસાઈવાડ વિસ્તારમાં હાલ કેરીના પાકની મોસમ હોય છે. કેરી વાડીમાં ચોરી થતી હોવાની ઘટનાને લઈને ઉમરસાડી દેસાઈવાડ તેમજ આસપાસના વિસ્તારોમાંથી ખેડૂત ભાઈઓ આજ રોજ પાડી પોલીસ મથકે રૂબરૂ ભારતીય કિસાન સંઘના મંત્રી ભરતભાઈ નારણભાઈ દેસાઈ, દલીપભાઈ દેસાઈ, ભરતભાઈ દેસાઈ તેમજ અન્ય 10-12 જેટલા ખેડૂતો પીએસઆઈ આરપી સોલંકીને સમગ્ર કેરીની થતી ચોરી અંગે લેખિતમાં રજૂઆત કરી હતી. આ ઉપરાંત તેઓએ ઉમરસાડી વિસ્તારમાં રખડતા ઢોરો તેમજ ખેતીમાં નુકસાન કરતા ભૂંડના માલિકોને તેને પકડવા માટે તેમજ શોધવા માટે વાડીના અંદર ગેરકાયદેસર ઘૂસતા હોય છે તેઓને સામે પગલાં ભરવા તેમજ વાડીમાંથી ચોરી થતી કેરીઓ માટે રાત્રિના તેમજ દિવસના સઘન પેટ્રોલિંગની માંગ કરી હતી. શરૂ પીએસઆઈ આરપી સોલંકીએ તાત્કાલિક અસરે પોલીસ મોબાઈલ વેન ખેડૂતો સાથે મોકલી આપવામાં આવી હતી. શરૂ જે વિસ્તારમાં ચોરીનો ભય દેખાતો હોય છે ત્યાં સ્થળોએ જે સ્થળો ખેડૂતોએ પોલીસને બતાવ્યા હતા જેને લઈને ખેડૂતો તેઓની રજૂઆતને સંતોષકારક ખેડૂતે બતાવ્યો હતો. આજે અમે લેખિતમાં આપ્યું કે ઉમરસાડી ગામમાં હવે આ કેનિંગની કેરી ચાલુ થઈ ગઈ ને ત્યારે કેરીની ચોરી સારી થઈ ગયેલી છે અને અહીંયા ગામની અંદર જે ચોરી છે એ બાબતમાં પેટ્રોલિંગ કરે તો અમને એનો બેનિફિટ મળે. ઉપરાંત ગામમાં ભૂંડ અને ઢોર રખડતા ઢોરનો પ્રોબ્લેમ મોટો છે. જે લોકો પોતાના ભૂંડ અને રખડતા ઢોર મૂકે એ રાતના પકડવા આવે અને એમાંથી એ લોકો પણ કેરીની ચોરી કરવાની શક્યતા છે. એટલા માટે અમે આજે કયા ગામથી આવ્યા અને ક્યાં ક્યાં તમે પેટ્રોલિંગની માંગ કરી છે? અમે ઉમરસાડીથી આવ્યા અને હાઈવેથી લઈને અમારા દરિયા સુધીના અમુક જે 10 રોડ બતાવ્યા છે તે રોડ તે 10 રોડ ઉપર પેટ્રોલિંગની માંગ કરી. દર વર્ષે કેટલી કેરીની ચોરીનું પ્રમાણ વધતું હોય છે? એનો તો હિસાબ નહીં ગણાય પણ દર વર્ષે લગભગ રોજ કોઈ ને કોઈ ખેડૂતને ત્યાંથી કેરી થોડી ઘણી તો ચોરી થતી. હવે કેરી ચોરેલી લેવા પાછળના વ્યક્તિ સામે શું કાર્યવાહી કરવા છે પૂરી? એ તો કોણ લે ની અમને ખબર પડતી નથી પરંતુ ખરેખર એ લોકો લેતા બંધ થઈ જાય તો ચોરી એની મેળે બંધ. અમૃત પટેલનો રિપોર્ટ, પારડી.